થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં બીજા 2.5 વર્ષની ચૂંટણીમાં થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દાનાભાઈ માળીયાને ઉપપ્રમુખ તરીકે ધીરજ પટેલની બહુમતીથી વરણી કરવામાં આવી હતી ત્યારે થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા વિજય મુહૂર્તમાં વિધિસર ભાજપ પાર્ટીના આગેવાનો તેમજ સહકારી અગ્રણીઓની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો। તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ દાનાભાઈ માળીએ જણાવ્યું હતું કે અમે સૌનો સાથ સૌનો વિકાસ અને નિષ્ઠાથી કામ કરીશું તેમજ થરાદ તાલુકો વિકાસના પાયે છે અને હવે વધુ વિકાસ કરીશું। દરેક તાલુકાના ગામના ગરીબ અને અરજદારો દરેકના પ્રશ્ન હલ કરીશું તેમજ ભાજપ પાર્ટી અમારા ઉપર મૂકેલો ભરોસો તેમજ થરાદ તાલુકા પંચાયતના ડેલિગેટ અને થરાદ તાલુકાના ખેડૂતોએ મારા ઉપર ભરોસો મૂક્યો છે તેને કાયમી યથાવત રાખીશું। જેમાં શૈલેષભાઈ પટેલ ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ પટેલ બાબરાભાઈ પટેલ મદનભાઈ પટેલ રાસેકભાઈ પટેલ થરાદ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી તેમજ થરાદ તાલુકા સ્ટાફ અને થરાદ તાલુકાના તમામ ડેલિગેટો હાજર રહ્યા હતા। આજે થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો અને ઉપપ્રમુખ તરીકેનો ભાઈ ધીરજભાઈ અને અમે અમારા સંગઠનના અને છોટાના સભ્યો સાથે અમારો તાલુકા પંચાયતનો પ્રતિક્રમણ અમે કર્યું છે। આજના આ તબક્કાથી આ મીડિયા માધ્યમથી બધાને કહું છું કે અમે થરાદ તાલુકાના પંચાયતના વહીવટમાં આવતા તમામ કાર્યોમાં અધિકારીઓ કર્મચારીઓ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહી અને બધાને વિશ્વાસમાં રાખીને તાલુકા પંચાયતના વિકાસના કામો તાલુકામાં જે કંઈ બાકી રહેલા કામો જે જરૂરિયાત હશે તે અમે બધું જ નિષ્ઠાથી પ્રમાણિકતાથી અમે બધાને સાથે રાખીને કામ કરીશું।